મિશ્રીનાથજી બાપુ, રાજડા ટેકરી સાથે પૂજ્ય વજા ભગતનો આત્મીય નાતો રહ્યો. મિશ્રીનાથજી બાપુની તપ સાધના ભક્તિભાવમાંથી વજા ભગત સતત પ્રેરણા પામવાનું કહેતા રાજડા ટેકરીના મહંત પરમ પૂજનીય અર્જુનનાથજી બાપુ કહે છે, ભક્તની વાત છે, અમારા માંડુ તાલુકામાં આવેલ કાઠડા ગામમાં જે વરજંગ ભગત થઈ ગયા અને એ મહાન એવા સરળ ગુણિયેલ અને ભક્ત હૃદયના એવા વરજંગ ભગતની વાત છે કે જે પોતાની ભક્તિમાં અને પોતાની કાવ્ય રચનાઓમાં એવા કુશળ હતા કે જેણે ગીતાને સંસ્કૃતમાંથી કચ્છી સારમાં લઈ અને ગામઠી ભાષામાં આપણા એને સરળ રીતે રજૂ કરેલી કે આખી ગીતા આપણે સમજી શકીએ અને એવા કુશળ હૃદયના એમની આજ ચર્ચા કરી છે. જ્યારે આપણે એ પાછા અનેક મહાપુરુષો સાથે પણ જેની બેઠક પણ રહી અને એવી એક વાત કરવી છે, જ્યારે અહીંયા આપ રાજડા ટેકર ઉપર આવ્યા છો ત્યારે અમારા એક જરપરા ગામનો પ્રસંગ છે જે સુરાભાઈ ગઢવી અને એ વરજંગ ભગત પાસે જ્યારે એની બેઠક ગણી અને એકવાર ભગતને વાત કરી કે ભગત આપ ભક્ત છો એટલે મારે કંઈક માંગવું આપના પણ એ પણ મારી એમ મને યોગ્યતા લાગે છે એટલે ચારણ તરીકે હું આપના પાસે કંઈક માંગું છું. તો કે ભગત, મારી સંસારિક જીવનમાં વંશ વેલાની જરૂર હોય, હું ઘણા સમય થયા ગ્રસ્ત જીવનમાં જીવું છું પણ શેર માટીની ખોટ છે અને કાંઈ એનો ઉપાય ખરું. ત્યારે વરજંગ ભગતે કીધું કે હું ભક્ત છું અને મારા પાસે તમે જે રજૂઆત કરો છો એ વાત તો સાચી પણ મારી એક મહાપુરુષના ચરણોમાં પણ મારી બેઠક છે. તમે એક કામ કરો, આપણે રાજડા ટેકરીએ ચાલીએ અને ત્યાં મિશ્રીનાથજી બાપુ સિદ્ધ પુરુષ છે ને આપણે એના પાસે રાવ દઈએ. તમે તો કદાચ ન પરિચિત હશો પણ હું પરિચિત છું, એના સાનિધ્યમાં મારી બેઠક ખરી, તમે ત્યાં હાલો અને હું વાત કરીશ. અને એ કેમ કહેવાય છે કે બે જણા અહીંયા આવેલા અને વરજંગ ભગતે એમ બાપુ પાસે રજૂઆત કરી કે આ જરપરા ગામનો ચારણ છે, સુરા ભગત એનું નામ છે, સુરાભાઈ અને બાપુ એને શહેર માટીની ખોટ છે. એમણે મારા પાસે વાત કરી પણ મેં કીધું આપણે એક મહાપુરુષ સિદ્ધ પુરુષ છે અને મા આશાપુરા રાજડા ટેકરી ઉપર બિરાજે છે, એમના પાસે આપણે ત્યાં માતાજીના ચરણોમાં હાલીને બાપુ પાસે રજૂઆત કરી. એટલે બાપુ બહુ પ્રસન્ન થયા કે ભગત, તમે એ ભક્તને તેડી આવ્યા છો તો ડોશીમાને પૂછી લઈએ ને. માતાજીને પૂછી અને એમ કહેવાય છે કે મિશ્રીનાથ બાપુ કીધું કે જાઓ, તમારા ઘરે શેર માટીની ખોટ પૂરી થશે અને દીકરાનો જન્મ થશે, પહેલો દીકરો આવશે અને એ પછી દીકરાનો એમ કહેવાય છે કે જન્મ થયો. મિશ્રીનાથજી બાપુ તો દેવ થઈ ગયા, એના પાછળ એ દીકરાનું અહીંયા દર્શન કરવા માટે આવેલ અને ત્યારે અહીં તો કોઈ તાત્કાલિક ત્યારે કોઈ હતા નહીં, ત્યારે એ પાછા ભગત પાસે દીકરાને તેડી ગયા અને વાત કરી કે બાપુ પાસે આપણે હાલ્યા હતા અને બાપુ પાસેથી આપણી અરજ માતાજીએ સાંભળી અને મને શેર માટીની ખોટ પૂરી થઈ અને મારા ઘરે દીકરાનો જન્મ થયો, હવે એ દીકરાનું નામકરણ નાખવું છે. ત્યારે વરજાંગ ભગતે કીધું કે બાપા, આપણે બાપુ મિશ્રીનાથજી પાસે હાલ્યા હતા અને ત્યાં આપણે એમને વાત કરી હતી ને બાપુએ વચન આપેલું અને દીકરો જન્મ્યો છે તો એ આશાપુરામાંનો લીધેલો છે, એનું નામ આશાનંદ નાખજે. આજ પણ આશાનંદજી સારા એવા વક્તા છે, કવિ છે અને એવી સરળતા જેના જીવનમાં હોય એવા ગુણિયેલ ભગત. વરજાંગ ભગતની તો બીજી અથાગ ચર્ચાઓ અને વાતો છે, આપણે કરી એટલી ઓછી છે, પણ એવા સરળ સંત અને સરળ ભગત હતા કે જેના પાસે માણસ જઈ અને પોતાનો હૈયાનો ઠારપો લઈ શકે અને એના પાસે સંતોષ પ્રાપ્ત કરી શકે. આજ પણ જેની જગ્યાએ સારા સારા પ્રસંગો ઉજવાય છે અને એમના પછી અત્યારે વિરમબાપુ પણ એ જગ્યાને દીપાવી રહ્યા છે, સારા એવા કાર્યક્રમો થઈ રહ્યા છે, આખું ગામ જેમાં એમ કહેવાય છે સેવામાં જોડાયેલું રહે છે અને સુરડા પ્રસંગો મનાવે છે. અને એ વરજાંગ ભગતની જગ્યાના દર્શન કરવા જવું એક લાવો છે.